બનાસકાંઠામાં આવેલ ડીસા શહેરના જલારામ મંદિર પાછળ શ્રીજી માર્કેટયાર્ડમાં આવેલ ઓફિસમાં કમલેશભાઈ હેરુવાલા કન્સલ્ટિંગ કરે છે અને તેમની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે સાગર હરેશભાઈ બનાવાલા નોકરી કરે છે. વર્ષ 2016-17થી સેલ્સ ટેક્સના ચલન ઓનલાઈન ભરવાના થતાં તેમના અસીલોના ચલન ઓનલાઈન ભરવામાં આવતા હતા. કમલેશ હેરુવાલાને ત્યાં નોકરી કરતા સાગર બનાવાલાએ નાણાં કમાવાનો શોર્ટકટ અપનાવી કમલેશ હેરુવાલાના અસીલોના સેલ ટેક્સ ભરવાના નાણાં મેળવીને નકલી બેંક રસીદ બનાવવા માંડ્યું અને વર્ષ 2020-21 સુધીમાં સાગર બનાવાલાએ આ રીતે લગભગ 3,46,00,000 રૂપિયાની ચલણીની ખોટી રસીદ બનાવીને અસીલો સાથે છેતરપિંડી કરી હતી. જે દરમિયાન સેલ ટેક્સ વિભાગ દ્વારા લાભ પેટ્રોલ પંપને 5 વર્ષના સેલ ટેક્સના નાણાં બાકી હોવાની નોટિસ આપવામાં આવતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેથી લાભ પેટ્રોલ પંપના માલિકે સાગર બનાવાલા સાથે પૂછપરછ કરતા સાગર બનાવાલા દ્વારા 1 અઠવાડિયામાં નાણાં ભરપાઈ કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ 1 અઠવાડિયું વીતી જવા છતાં સાગર બનાવાલાએ નાણાંની ભરપાઈ ન કરતા આ અંગે લાભ પેટ્રોલ પંપના માલિકે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક અન્ય પેટ્રોલ પંપના સંચાલકોનો સંપર્ક કરતા અન્ય લોકો સાથે પણ આ શખ્સે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડ્યું હતું, જેથી લાભ પેટ્રોલ પંપના માલિકે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં સાગર બનાવાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી આરોપી સાગર બનાવાલાની અટકાયત કરી કોર્ટમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. ગત તારીખ 7-8-2021 રોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા લાભ પેટ્રોલ પંપના શ્રી કરશનભાઈ વેલાજીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપી સાગર હરેશભાઈ બનાવાલાને અટક કરવામાં આવી છે. તેની વિરુદ્ધ આઈપીસી 406, 420, 465, 467, 468, 471 કલમથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી સાગર બનાવાલા દ્વારા ડીસાના અલગ અલગ 5 પેટ્રોલ પંપની સાથે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજ, બનાવટી સેલટેક્સના ચલણો ઊભા કરી, ખોટા સેલટેક્સના ચલણોને સાચા દર્શાવી છેતરપિંડી કરવામાં આવી છે. અંદાજે કુલ 3 કરોડથી પણ વધુ રૂપિયાની છેતરપિંડી આરોપી દ્વારા આ 5 પેટ્રોલ પંપ સાથે કરવામાં આવી હોવાનું પ્રથમદર્શી રીતે જાણવા મળ્યું છે અને તે અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. હાલમાં તપાસ ચાલુ છે અને જો તપાસમાં મળી આવશે તો આરોપીની અટક કરવામાં આવશે. આગળની તપાસમાં વધુ જાણવા મળશે. ડીસામાં વકીલની ઓફિસમાં નોકરી કરતા એક શખ્સે ખોટી રસીદો બનાવીને 5 પેટ્રોલ પંપના માલિકો સાથે 3,46,00,000ની છેતરપિંડી કરી છે. સાગર મોદીએ લાભ પેટ્રોલિયમ પાસેથી 1,12,35,600 થરાદ તાલુકાના સુંદેશ્વરી પેટ્રોલિયમના 1,05,96,000 માન ઓટોમોબાઈલના 73,70,000 ધરણીધર પેટ્રોલિયમના 33,24,000 અને ડીસા તાલુકાના ડીકે પેટ્રોલિયમના 20,83,000ની છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ત્યારે હજુ વધુ તપાસ અન્ય છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે કે કેમ તે જોવાનું રહ્યું.